नमस्कार मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान पाठ 8 भारतना राज्य बंधारणनु घड़तर अने तेना लक्षणों। आपणे बंधारणना मूलभूत लक्षणों विषे वात करी थी, तो बंधारणना मूलभूत लक्षणों में सौ प्रथम लिखित दस्तावेज, बंधारणनु कद अने एक ज नागरिकत्वनी आपणे गया वीडियो में वात करी थी। हवे बंधारणनु चौथु लक्षण आवे छे, मजबूत केन्द्रवाळुं समवाय तंत्र। मित्रों, समवाय तंत्रनी वात करी तो समवाय तंत्र एटले शुं? के जे देशनुं शासन बे सरकारोथी चाले तेने समवाय तंत्र कहेवाय छे। तो भारत छे ते पण एक समवाय तंत्र, भारत छे ते पण एक समवायतंत्री देश छे। आ समवायतंत्रीमां तटस्थ, निष्पक्ष अने स्वतंत्र न्यायतंत्रनी पण जोगवाई छे। जो केन्द्रो अने राज्य सरकार वच्चे जे सत्ता अने कार्योना विभाजन संदर्भे जो कोई प्रश्न ऊभो थाय तो भारतनुं बंधारण तेनुं अर्थघटन करी अने तेनुं निराकरण लावानी कामगीरी पण करे छे। तो भारतमां केन्द्र अने राज्य सरकार वच्चे तो आपणे वात करी गया के समवाय तंत्र एटले के जे देशनुं शासन बे सरकारोथी चाले तेने समवाय तंत्र कहेवाय। तो भारत एक समवायतंत्री देश छे। तो अहीं बे सरकारो जोवा मळे छे, एक आवशे केन्द्र सरकार अने बीजी आवशे राज्य सरकार। केन्द्र सरकार छे ते आपणा संपूर्ण भारतनो वहीवट करे छे, જ્યારે રાજ્ય સરકાર છે તે માત્ર પોતાના રાજ્યોનો જ વહીવટ કરે છે। તો ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા અને તેના કાર્યોનું ભારતના બંધારણમાં સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે। આ વિભાજનને ત્રણ યાદીમાં મૂકવામાં આવ્યું છે। પહેલી આવશે કેન્દ્ર યાદી, બીજી યાદી રાજ્યની યાદી અને ત્રીજી આવશે સંયુક્ત યાદી। તો સૌ પ્રથમ આપણે કેન્દ્રની યાદી વિશે વાત કરી। કેન્દ્રની યાદી પણ કહી શકીએ અથવા તેને સંઘ યાદી પણ કહેવાય છે। આ સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો એમાં મુખ્ય વિષયો ક્યા? તો આપણા દેશનું સંરક્ષણ છે, વિદેશી બાબતો, અણુશસ્ત્રો, નાણું, વીમો, બેન્કિંગ, તાર, ટપાલ, રેલવે જેવા કુલ મહત્ત્વના 97 ક્ષેત્રોનો કે 97 વિષયોનો સમાવેશ કેન્દ્ર યાદીમાં થાય છે। તો આ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર છે તે સર્વોપરી સત્તા ધરાવે છે। કે આ બધા વિષયોમાં, આ બધા ક્ષેત્રોમાં જો કોઈ પ્રકારના કાયદા ઘડવા હોય, જો તેમાં કોઈ ફેરફાર કરવા હોય તો તેની સત્તા માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને જ આપવામાં આવી છે। એટલે આ બધા ક્ષેત્રોમાં માત્ર કાયદો કોણ કરી શકે, ફેરફાર કોણ કરી શકે? તો કે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર જ કરી શકે છે। તેમાં રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કે કોઈ પ્રકારની દખલગીરી કરી શકતી નથી। બીજું આવશે રાજ્ય યાદી। તો રાજ્ય યાદીમાં કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, વેપાર વાણિજ્ય જેવા કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ 66 જે મહત્ત્વના ક્ષેત્રો છે કે જે 66 જે વિષયો છે એમાં કોઈ પણ પ્રકારના કાયદા ઘડવા હોય કે જો તેમાં કોઈ ફેરફાર કરવા હોય તો તેની સત્તા માત્ર ને માત્ર રાજ્ય સરકારોને જ આપવામાં આવી છે, કે જેમાં કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકતી નથી। જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં
कायदो अने व्यवस्था पड़ी भांग्या छे। तो राज्यनी सम्मति साथे के राज्यनी मर्जी विना के राज्यनी मर्जीनी विरुद्ध जईने पण केन्द्र जे ते राज्यमां पोतानुं अनामत पोलीस दळोने पण मोकली शके छे। ત્રીજી યાદી આવશે સંયુક્ત યાદી। સંયુક્ત યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં દિવાની અને ફોજદારી બાબતો, લગ્ન અને છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો જેવા કુલ 47 જેટલા ક્ષેત્રોનો સમાવેશ સંયુક્ત યાદીમાં કરવામાં આવ્યો છે। સંયુક્ત યાદી એટલે શું? તો અહીંયા આપણે જોઈ ગયા કે ભારત સમવાયતંત્રી દેશ છે, કે જ્યાં બે પ્રકારની સરકારો છે, એક કેન્દ્ર સરકાર અને બીજી આવશે રાજ્ય સરકાર। તો સંયુક્ત યાદીમાં બંને સરકારોનો સમાવેશ થાય છે, કેન્દ્ર સરકારનો પણ સમાવેશ થાય અને રાજ્ય સરકારનો પણ સમાવેશ થાય છે। અહીંયા બંને સરકારોએ ભેગા થઈ અને કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા હોય, નિર્ણયો લેવા હોય, તો બંને સરકારોએ ભેગા થઈને જ નિર્ણય લેવાના હોય છે। પણ ભારતના બંધારણમાં રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકારને વિશેષ સત્તાઓ આપી છે। જો બંને સરકારોના નિર્ણય એક હશે તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, તો કોઈ મુશ્કેલી ઊભી થતી નથી। પણ બંને સરકારોના જો મત અલગ અલગ હોય તો અંતે આખરમાં કેન્દ્ર સરકારનો નિર્ણય માન્ય ગણવામાં આવે છે। આ ઉપરથી આપણે સમજી શકીએ કે ભારતના બંધારણમાં કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે। હવે આવશે શેષ સત્તાઓ। તો શેષ સત્તાઓ એટલે શું? એટલે કે જે વિષયોનો સમાવેશ આ ત્રણ યાદીમાં ન થતો હોય, જે વિષયોનો સમાવેશ એટલે કે જે ક્ષેત્રોનો સમાવેશ, તો આપણે જોઈ ગયા કે સંઘ યાદીમાં ટોટલ 97 ક્ષેત્રોનો સમાવેશ થયો, રાજ્ય યાદીમાં 66 ક્ષેત્રોનો સમાવેશ થયો, જ્યારે સંયુક્ત યાદીમાં 47 ક્ષેત્રોનો કે વિષયોનો સમાવેશ થયો। એટલે કે જે વિષયોનો સમાવેશ કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં ન થતો હોય તો તેનો સમાવેશ શેષ સત્તામાં થાય છે। એટલે કે જે વિષયો માટે સત્તાની વહેંચણી ન થઈ હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં થાય છે। અને શેષ સત્તામાં કોઈ પણ પ્રકારના કાયદા ઘડવા હોય, જો એમાં કોઈ પ્રકારના ફેરફાર કરવા હોય, તો માત્ર ને માત્ર સત્તા કેન્દ્ર સરકારને જ આપવામાં આવી છે, રાજ્ય સરકારોને અહીંયા સત્તા આપવામાં આવી નથી। આ ઉપરથી મિત્રો હમણાં જ મેં વાત કરી કે આપણે સાબિત થાય છે કે રાજ્ય સરકાર કરતાં આપણી કેન્દ્રની સત્તા સર્વોચ્ચ અને ચડિયાતી છે। પાંચમા મુદ્દાની વાત કરી, કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા। ભારતના બંધારણમાં કુલ 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે સમગ્ર દેશમાં કે ભારતના કોઈ રાજ્યમાં કેટલીક ચોક્કસ પરિસ્થિતિ સર્જાય ત્યારે કટોકટી જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો, કટોકટી માત્ર ભારતના રાષ્ટ્રપ્રમુખ જ જાહેર કરી શકે છે, રાષ્ટ્રપ્રમુખ સિવાય કોઈ પણ વ્યક્તિ કટોકટીને જાહેર કરી શકતા નથી। કટોકટીની આપણે વાત કરી તો કટોકટી કુલ 3 પ્રકારની છે। એક આવશે રાષ્ટ્રીય કટોકટી, બીજી આવશે રાષ્ટ્રીય કટોકટી પણ કહી શકીએ અથવા રાજકીય કટોકટી પણ કહેવાય, બીજી આવશે બંધારણીય કટોકટી અને ત્રીજી આવશે નાણાકીય કટોકટી। તો સૌ પ્રથમ આપણે રાષ્ટ્રીય અથવા તો રાજકીય કટોકટીની વાત કરી। હવે આ કટોકટી ક્યારે લાગુ પડી શકે? કે જો ભારતનું કોઈ અન્ય દેશ સાથે યુદ્ધ થાય અથવા તો બહારનો કોઈ પણ દેશ ભારત ઉપર કોઈ બાહ્ય આક્રમણ કરે, કે ભારતની અંદર એટલે કે ભારતના કોઈ આંતરિક રાજ્યોમાં સશસ્ત્ર બળવો જેવા કોઈ પણ સંજોગો ઊભા થાય અને તેના કારણે આપણા દેશની સલામતી જોખમાય, એટલે કે આપણા દેશનું હિત જોખમાય,
जो अपना देश नु हित जोखमाय अपना देश नी सलामती जोखमाय तो राष्ट्र प्रमुख राष्ट्रीय कटोकटी जाहिर करी सके छे। बीजी आवशे बंधारणीय कटोकटी। बंधारणीय कटोकटी में के राज्य में कायदो अने व्यवस्था संपूर्णपणे पड़ी भांग्या होय, कायदो अने व्यवस्था संपूर्णपणे पड़ी भांग्या होय अथवा तो ते राज्य में बंधारणना नियमों प्रमाणे वहीवट थई सके तेम न होय त्यारे केन्द्र सरकार जे ते राज्य में बंधारणीय कटोकटी जाहिर करी सके छे, એટલે કે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે, તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, એટલે કે જ્યાં સુધી એ રાજ્યમાં બંધારણીય કટોકટી હોય તો એ રાજ્યના તમામ નિર્ણયો રાજ્યપાલ ન લઈ શકે, પણ કોણ લઈ શકે તો કે ભારતના રાષ્ટ્રપ્રમુખ લે છે। ત્રીજી કટોકટી આવશે નાણાકીય કટોકટી। સતત ભાવ વધારાના કારણે જો નાણાંનું અવમૂલ્યન થાય, સતત ભાવ વધારાના કારણે જો નાણાંનું અવમૂલ્યન થાય, નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે। આમ આ ત્રણ કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતના બંધારણમાં પણ કરવામાં આવ્યો છે। પણ ભારતનું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી કરીને આજની સુધી આવી કોઈ પણ પ્રકારની કટોકટી આપણા ભારતમાં લાગુ પડી નથી। બંધારણીય કટોકટી છે તે ઘણા બધા રાજ્યોમાં લાગુ પડી છે, જ્યારે રાષ્ટ્રીય કટોકટી અને નાણાકીય કટોકટી હજી સુધી કોઈ લાગુ પડી નથી। જો આ કોઈ પ્રકારની કટોકટી લાગુ પડે તો હમણાં જ મેં વાત કરી કે ભારત છે તે સમવાયતંત્રી દેશ છે, તો તે સમવાયતંત્રીમાંથી એક તંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે, એટલે કે તેટલા સમયગાળા પૂરતું સમવાયતંત્ર આપણું સ્થગિત થઈ જાય છે, એટલે કે રાજ્યની બધી જ સત્તાઓ છે તે કેન્દ્ર સરકાર પોતાના હસ્તગત લઈ લે છે। ને જો આવી કોઈ પ્રકારની કટોકટી લાગુ પડે, જેમ કે રાષ્ટ્રીય કટોકટી છે, નાણાકીય કટોકટી જો લાગુ પડે તો ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત હકો છે તે પણ તે સમય પૂરતા સ્થગિત થઈ જાય છે, એટલે કે આપણે એ હકો ભોગવી શકતા નથી। તો આમ ત્રણ પ્રકારની કટોકટીની અહીંયા વાત કરવામાં આવી છે। બંધારણના લક્ષણોમાં છઠ્ઠું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા। ભારતની જે સંસદ છે તે પણ દ્વિગૃહી છે, એટલે કે આપણા સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ। ઉપલું ગૃહ રાજ્યસભાના નામથી ઓળખાય છે, જ્યારે નીચલું ગૃહ લોકસભાના નામથી ઓળખાય છે। તો સૌ પ્રથમ આપણે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા વિશે વાત કરી। રાજ્યસભાની કુલ સંખ્યા 250 છે, રાજ્યસભાની કુલ સંખ્યા 250 છે। રાજ્યસભામાં જેટલા પણ બધા સભ્યો છે તે ભારતના જે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે। રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવી 12 વ્યક્તિઓની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે। તો હમણાં મેં તમને વાત કરી કે રાજ્યસભાની કુલ સંખ્યા 250 છે, 238 સભ્યો છે તે ભારતના જે તે રાજ્યોમાંથી પોતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 12 સભ્યો છે આ 12 સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે। તો આપણા ભારતમાં સાહિત્ય ક્ષેત્ર, વિજ્ઞાન ક્ષેત્ર, કલા ક્ષેત્ર, રમતગમત ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્ર, સમાજ સેવા ક્ષેત્રો એવા તમામ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી અને એવા પ્રખર વ્યક્તિઓની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે, કારણ કે આ વ્યક્તિનો લાભ ભારતની તમામ જનતાને પણ મળે, ભારતના તમામ નાગરિકોને મળે એ હેતુથી રાષ્ટ્રપતિ તેમની નિમણૂક કરે છે।
રાજ્યસભા છે એ પણ એક કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે ક્યારે પણ વિસર્જન થતું નથી. હમણાં આપણે વાત કરશું કે લોકસભા છે એ કાયમી ગૃહ નથી, જ્યારે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. શા માટે તે કાયમી ગૃહ છે? હવે રાજ્યસભાના જે કુલ સભ્યો છે એટલે કે 238 સભ્યો, તેના 130 સભ્યો એટલે કે તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. આમ તો રાજ્યસભાના સભ્યો છે એની મુદત 6 વર્ષની છે, જ્યારે લોકસભાના સભ્યોની મુદત 5 વર્ષની છે. આપણે સૌ જાણતા હશું કે લોકસભાની ચૂંટણી છે તે પણ આપણા ભારતમાં દર 5 વર્ષે થતી હોય છે. રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે એટલે કે તેના 130 સભ્યો, 1/3 સભ્યો 2 વર્ષે નિવૃત્ત થાય છે. 130 સભ્યો 2 વર્ષે નિવૃત્ત થાય અને એટલા ને એટલા સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર છે એટલે ફરીથી ચૂંટાય છે. એટલે રાજ્યસભાની જે કુલ સંખ્યા છે તે જળવાઈ રહી છે, જેના કારણે રાજ્યસભાને આપણે કાયમી ગૃહ કહીએ છીએ. આમ રાજ્યસભાનું સંપૂર્ણપણે ક્યારે પણ વિસર્જન થતું નથી. લોકસભાની વાત કરી, લોકસભાની કુલ સંખ્યા છે 545. રાજ્યસભા કરતાં ભારતના બંધારણમાં લોકસભાનું મહત્ત્વ વિશેષ છે. લોકસભાની સત્તાઓ છે તે પણ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક ગણવામાં આવે છે. ભલે લોકસભા કાયમી ગૃહ નથી, પણ છતાંય રાજ્યસભા કરતાં તેની સત્તાઓ છે તે વિશેષ ચડિયાતી અને નિર્ણાયક ગણવામાં આવે છે. લોકસભા છે તો લોકસભાના જે કુલ સભ્યો છે એ કોના દ્વારા ચૂંટાય છે? તો કે લોકો દ્વારા ચૂંટાય છે, એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી આ સભા છે. રાજ્યસભાના સભ્યોને આપણે નથી ચૂંટતા, પણ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટે છે. જ્યારે લોકસભાના સભ્યોને ભારતની જનતા ખુદ ચૂંટે છે, માટે લોકશાહી દેશમાં રાજ્યસભા કરતાં લોકસભાનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. લોકસભાની હમણાં મેં વાત કરી તો તેમ રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની છે, જ્યારે લોકસભાના સભ્યોની મુદત 5 વર્ષની છે. લોકસભા છે તે પણ આપણા સંસદનું નીચલા ગ્રહના નામથી ઓળખવામાં આવે છે. લોકસભા વિશે થોડીક વાત કરી તો આપણે દરેકને ખ્યાલ હશે, વડાપ્રધાન હોય તો તેનું પ્રધાનમંડળ પણ હોય, વડાપ્રધાન છે તેનું પ્રધાનમંડળ પણ હોય. આ પ્રધાનમંડળ છે તે પણ વડાપ્રધાનને ભારતનો વહીવટ ચલાવવામાં ખૂબ મદદરૂપ થતા હોય છે. પ્રધાનમંડળની જે રચના છે તે પણ સંસદ સભ્યોમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી જ કરવામાં આવે છે. આમ પ્રધાનમંડળ છે તે પણ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. જો લોકસભા પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો દરખાસ્ત પસાર કરે તો એક પ્રધાન નહીં પરંતુ સંપૂર્ણ પ્રધાનોને એક સાથે રાજીનામું આપવાની ફરજ પડે. આમ આપણી જે સંસદીય સરકાર છે એ જવાબદારીના સિદ્ધાંત ઉપર પણ કામ કરે છે ને પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો પણ લેવાતા હોય છે. દેશના હિતમાં પણ નિર્ણય લેવાય અને લોકોના હિતોમાં પણ નિર્ણય લેવાતા હોય છે. માટે આપણું સંસદ છે તે પણ ખૂબ મહત્ત્વનું ગણવામાં આવે છે.